થઈ છે ચીલ ઝડપની સ્ટારકાસ્ટને આજે છે ચીલ ઝડપનું ગ્રાન્ડ પ્રીમિયર, તો આવો એમની સાથે વાત કરીએ ફિલ્મ વિશે. સર, અત્યારે ચીલ ઝડપનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાઈ રહ્યું છે અને ખૂબ અલગ પ્રકારની ફિલ્મ છે, તો શું કહેવા માગશો ફિલ્મ વિશે? ફિલ્મ અલગ પ્રકારની જ છે, અને કારણ કે કોમેડી થ્રિલર પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં આવી રહી છે, ફિલ્મ જગતમાં આવી રહી છે, અને આ એટલા માટે જોવાનું માટે હું લોકોને આગ્રહ કરીશ, કારણ કે આ ફિલ્મની વાર્તા, એના ડાયલોગ્સ એટલી માવજત સાથે અને એટલી સરસ રીતના લખાયેલી છે, કારણ કે આ એક નાટક ઉપરથી બનાવવામાં આવેલી ફિલ્મ છે, અને આ નાટક 30 વર્ષ પહેલાં બન્યું હતું, અને ત્યારે પણ આ સબ્જેક્ટ સમય કરતાં ઘણો આગળ હતો, અને આજે પણ લોકો એની સાથે એટલા બધા રિલેટ કરી શકશે, કારણ કે વિહંગ મહેતા જે આ ફિલ્મના રાઇટર છે અને નાટકના પણ રાઇટર એ જ હતા, એમણે એટલી માવજત સાથે અને બહુ સરસ રીતના એમણે લખી છે, અને એટલું ફ્રેશ ડાયલોગ્સ, સ્ક્રીન પ્લે એટલો સરસ, અને જે રીતના ધર્મેશભાઈએ ટ્રીટમેન્ટ આપી છે એને એ ખૂબ જ સરસ રીતના આપી છે, અને એની સાથે જે અમારા બીજા બધા પણ જે મારા સિનિયર એક્ટર છે, સોનિયાબેન છે, સુશાંતજી છે, દર્શનભાઈ છે, તો એ દરેકે દરેક પાત્રને એટલું સરસ રીતના બધાએ ન્યાય આપ્યો છે, તો એ આખો જે કોમ્બો છે એ જોવા માટે ઓડિયન્સે ખાસ આવવું જ જોઈએ, અને ઇટ્સ પૈસા વસૂલ એન્ટરટેનમેન્ટ, ચીલ ઝડપ આવવું જ જોઈએ. મેમ, હું તમને પૂછવા માંગીશ, તમે આ ફિલ્મમાં બહુ જ ગોર્જિયસ અવતારમાં દેખાઈ રહ્યા છો, ખૂબ સુંદર અવતારમાં દેખાઈ રહ્યો છો, બે અલગ અલગ કેરેક્ટર્સમાં દેખાઈ રહ્યો છો, તો ફિલ્મમાં તમારો એક્સપિરિયન્સ કેવો? સૌથી પહેલાં તમારા આટલા બધા વખાણ કરવા માટે ખૂબ 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 થેન્ક યુ. જે મારા સ્ક્રીન જેણે શેર કર્યો છે એણે પણ અત્યાર સુધી આટલા વખાણ મારા કર્યા નથી, જેનું ફિલ્મ શરૂ થઈને રિલીઝ સુધી હું રાહ જોઈને બેઠી છું. એની વેઝ થેન્ક યુ સો મચ. ચીલ ઝડપે બની ગયું ને કે તમે? આઈ એમ સો સોરી. એક્સપિરિયન્સ મારો બહુ સરસ રહ્યો, કારણ કે તમે જ્યારે આટલા સિનિયર એક્ટર્સ, આટલા મંજાયેલા એક્ટર્સની સાથે કામ કરતા હો તો તમને શીખવા ઘણું બધું મળે છે, સાથે મિત્રતા તમારી ગાઢ થાય છે, અને જ્યારે મિત્ર ભેગા મળીને એક પ્રોજેક્ટ કરતા હોય તો એક્સપિરિયન્સ ડેફિનેટલી, આટલા મોટા કલાકારોની સાથે સ્ક્રીન શેર કરવું એ મારા માટે બહુ મોટી વાત છે. પ્લસ તમને શીખવા ઘણું મળે છે, કારણ કે દરેક વ્યક્તિ બહુ જ અલગ 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 જગ્યા પર કામ કરીને આવ્યું છે, જેમ કે જીમિતે ગુજરાતી ફિલ્મ્સ કરી છે, હિન્દી ફિલ્મ્સ કરી છે, સ્ટેજ કર્યું છે, બહુ બીજા મારા સિવાય પણ ઘણા બધા અલગ અલગ એક્ટર્સની સાથે કામ કર્યું છે, તો દરેકની પોતાની કામ કરવાની એક અલગ પેટર્ન હોય છે, એક અલગ સ્ટાઇલ હોય છે, તૈયારી અલગ, તમારી સામેનું એક્ટર કેવી રીતે કરે છે, તો એક્સપિરિયન્સ મારો એવો રહ્યો કે હું ઘણું બધું શીખી છું આ ફિલ્મમાંથી, અને શીખવાની પ્રોસેસ ક્યારે પૂરી નથી થતી, એ ડે બાય ડે, એટલે મારી કદાચ આ ફિલ્મ પછી શીખવાનું ક્રેવિંગ વધી ગયું છે કે હવે નવી ફિલ્મમાં કંઈક નવું શીખવું છે, અને એક્સપિરિયન્સ એટલે બસ ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક. એટલે આ એવું છે કે અમને એવું તો ઘરે શરૂ થયું ને, જે મુંબઈના ઘર હોય ને, કે શરૂ થતાં જ પૂરા થઈ ગયા, અરે બસ પતી ગયું, એવું છે. એટલે એક્સપિરિયન્સ હજુ તો કરીએ 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 ત્યાં સુધી વાતો ફૂલ પતી ગઈ. છે ચીલ ઝડપના ગોપીનંદન એટલે સુશાંત, અને આ એમની ડેબ્યુ ગુજરાતી ફિલ્મ છે. ચલો એમની સાથે વાત કરીએ. યે આપકી ડેબ્યુ ગુજરાતી ફિલ્મ હૈ ઓર આપકા જો કેરેક્ટર હૈ વો બહોત હી આઇકોનિક હૈ, અભી સબકો યાદ રહે જાના, તો કૈસા રહા એક્સપિરિયન્સ ફિલ્મ કા? એક્સપિરિયન્સ બહોત અચ્છા થા, ઓર અભી આપસે સુન કે યે ઓર અચ્છા લગ રહા હૈ મુજે, ક્યુંકિ મેં બહોત નર્વસ થા, ગુજરાતી મેરી લેંગ્વેજ નહીં હૈ, તો બહોત મહેનત કરની પડી, ઓર ડાયરેક્ટર સાહેબ ને મેરે કો એક્ટર્સ ને બહોત હેલ્પ કી, ફિર ભી મેં શ્યોર નહીં થા કે ગુજરાતી મેરા એક્સેન્ટ નહીં આયેગા, લોગ એક્સેપ્ટ કરેંગે નહીં કરેંગે, કહીં ઉસકે ચક્કર મેં ઓવર એક્ટિંગ તો નહીં હો ગઈ હૈ, પર આપકી હસી દેખ કરકે મુજે લગ રહા હૈ કે સબ ઠીક ઠાક હૈ. ફિલ્મ મેં દેખ કે યે લગ નહીં રહા, આપને જો ગુજરાતી એક્સેન્ટ પકડા હૈ વો ટિપિકલ ગુજરાતી જો લોગ હોતે એસા હી હૈ, તો ઉસમે આપકો કિતની પ્રેક્ટિસ કરની પડી ઉસકે લિયે? મેં સિર્ફ કોપી કિયા, મેને મેરે કો એક્ટર્સ કો દેખતા થા ઓર ડાયરેક્ટર સાહેબ કો દેખતા થા, ઓર બસ મેને જો કોપી કિયા. ઓર આપ અપની જો સિરિયલ્સ હૈ ઉસમે લોગો કો ક્રાઇમ સે બચાતે હૈ ઓર ઇસમે આપ ખુદ ક્રાઇમ કર રહે હૈ, તો વો ઇતના સમજાયા ઉસકે બાદ ભી ક્રાઇમ સે બચતે નહીં હૈ, તો કરકે દિખાના પડા કે એસે ક્રાઇમ સે બચો. તો આ હતા આપણી સાથે સુશાંત, જેમને જેની ફિલ્મ ચીલ ઝડપમાં ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ડેબ્યુ કરી રહ્યા છે, જેને તમે સાવધાન ઇન્ડિયામાં પણ જોયા છે.